لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. فاطمة بدعة مني، من آذاها فقد آذاني. رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم جناب فاطمہ زہرا سلام اللہ علیہا مت فرما بیچی اللہم صلی علی محمد و آل محمد. فاطمہ مارو ٹکڑو چھے جنے فاطمہ نے اذیت پہنچاڑی، انہیں منے اذیت پہنچاڑی. آج نشب جناب سیدہ سلام اللہ علیہ نے شہادت ہی منسوخ چھے، کارن کہ جناب فاطمہ زہرا سلام اللہ علیہ نے شہادت راتنا وقت میں تھی، انہیں امنے راتنا وقت میں دفن کری دیوا ماں آگیا. اتا آج سدھی اپنی پاسے جناب فاطمہ زہرا سلام اللہ علیہ نے قبر نو એડ્રેસ નથી કે એમને ક્યાં દફન કરવામાં આવ્યા. કારણ કે વસિયત હતી જનાબે સૈયદ અસલામુલ્લાહ અલીને કે યાલી જેણે મને ગઝબના કર્યા છે એ મારી મૈયતમાં શરીક ના થાય, મારા જનાજાને રાતના વખતમાં ઉઠાડવામાં આવે, તમે મને ગુસલો કફન આપજો અને મારી કબ્રને પોશીદા રાખવામાં આવે. આ વસિયત આજ સુધી બાકી છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા આ દુનિયાથી રુખસત થાય છે તો રસૂલે ખુદાની ઉમ્મતના અમુક માણસો ઉપર ગઝબનાક છે. અને આ રાતના વખતમાં બન્યો એટલા માટે પણ તારીખમાં પણ ઇખ્તલાફ છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયાની શહાદત ક્યારે વાપરી હતી. કોઈ પણ રિવાયત એમ નથી કહેતી કે 13 અથવા 14 જમાદીઉલ અવ્વલ ના થઈ કે પહેલી જમાદીઉલ આખર ના થઈ. ના, દરેક ઇમામો દરેક માસુમીનની વિલાદત અને શહાદત બાબતે આપણને આ રીતે જરૂર મળે છે. 28 સફર વગેરે રસૂલે ખુદાની વફાત, 21 રમઝાન તો ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતનો દિવસ, 10 મુહર્રમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતનો દિવસ. પણ જનાબે સૈયદા સલામુલ્લાહ અલયાની જિંદગીમાં એવું નથી જોવા મળતું. બલકે મુહર્રિક જ્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયાની શહાદતની વાત કરે છે તો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની વફાતના 75 દિવસ પછી, સોસાન કેન્સ દિવસ પછી યા કત્રોવેન્ધિસ દિવસ પછી, 90 દિવસ પછી. બે રિવાયત આપણી પાસે છે જેમાં એક રિવાયતમાં 75 દિવસ કહેવામાં આવે છે અને બીજી રિવાયતમાં
90 દિવસ કહેવામાં આવે છે તો આ ઈ પહેલી મુનાસિબત છે આ ઈ પહેલી રિવાયત છે કે જેમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની શહાદત ની 75 દિવસ રસૂલ ખુદાની વફાત પછી 75 દિવસ જીવતા રહ્યાની રિવાયત આજ સુધી મળે છે એટલા માટે આપણે દુઆ કોમેન્ટ બાદ એલાન કર્યું તો લગભગ દુનિયામાં હવે રિવાજ થઈ ગયો છે કે આ બંને તારીખમાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની શહાદત મનાવવામાં અમુક જગ્યા ઉપર આ જે બંને રિવાયત છે એ બંને વચ્ચેનો ગાળો કેટલો થયો 15 દિવસનો બરાબર છે આને અયામે ફાતિમિયાના નામથી ઓળખવામાં આવે છે અને એમાં મજલિસો માતમ જુલુસ અલગ અલગ રીતે આઝાદારી બારગુઝાર થાય છે આપણે જે અલહમદુલિલ્લાહ જે શબે જુમા છે અને મડાગાસ્કરમાં લગભગ બધી જગ્યાએ હોસેન્દીયમાં શબે જુમાના જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહાની શહાદતનો દિવસ કરાર દેવામાં આવ્યો છે અને બીજી એક રિવાયત આવે છે ત્યારે પણ આપણે આ દિવસ મનાવશું પણ આપણે એક દિવસ મનાવીએ કે બે દિવસ કે પૂરી જિંદગી આજ સુધી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની કબ્રનો પતો ના મળવો એ વાતની ગવાહી છે કે આજ સુધી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની શહાદત કંઈક મેસાજ આપી રહી છે શું મેસાજ એ મેસેજ એ છે કે રસૂલે ખુદાની વફાત પછી ઉમ્મતે રસૂલે ખુદાની એકની એક દીકરી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા ઉપર ઝુલ્મ કરેલો છે એટલા માટે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા વસિયત કરી કે મારી કબરને પોશીદા રાખો અને આપણે હકીકતમાં જોવા જઈએ તો હદીસો ઘણી બધી છે પણ આપણી પાસે શિયા મઝહબનો હક ઉપર હોવું એની કોઈ બહેતરીન દલીલ હોય તો એ છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની શહાદત અલ્લામા અમીની સિરિયા જાય છે ત્યાં લગભગ બધા અહેલે સુન્નતનો માહોલ હતો બધા રાવી હતા હાફિઝ હતા હાફિઝુલ હદીસ લગભગ એમ કહીએ કે હજારો હદીસ એ લોકોને મોઢે યાદ હોય એવા મોટા મોટા અહેલે સુન્નતના આલિમ મોજૂદ હતા અબ્દુલ્લા અમીની ત્યાં એને ઇન્વાઇટ કરવામાં આવે છે પણ શરત રાખે છે કે હું આવું તમારી મહેફિલમાં પણ શરત એ છે કે કઈ સવાલ જવાબ કે કઈ કરવામાં ના આવે કઈ દેબા ના થાય કે જે દેબા થાય તો પછી એકબીજાને પ્રોબ્લેમ થાય ઇખ્તલાફ થાય માટે દેબા નહીં કરવાની એ અલ્લામા અમીની કે જેણે અલ ગદીર જેવી કિતાબ લખેલી છે 10 વોલ્યુમ કે જેમાં શિયાની સાબિતી દરેક રીતે આપેલી છે આ હદીસ ના હાફિઝો લગભગ કુરાન ના હાફિઝો હદીસ ના હાફિઝો બધા બેઠેલા હતા જ્યારે એ પ્રોગ્રામ બધો પૂરો થયો ત્યારે કહે છે કે અલ્લાહ મામીની તમે કઈ મનાઈ કરી છે સવાલ જવાબ કરવાની પણ આપણે ના કરું તમે કઈક બતાવો અમને કે શિયા હાફ છે શું તો કે મેં ના પાડી છે કે આપણે એ વિશે દેબા નહીં કરશું તો કે ઠીક છે તો કે આપણે બધા જે અહીંયા હાજર છીએ બધાને જે એક એક હદીસ યાદ હોય સારી એવી હદીસ લાગતી હોય એ બધા બયાન કરે કે જેથી મજલિસને નૂરાની બનાવી શકાય તો કે ઠીક છે બધા એક એક હદીસ બયાન કરે છે પછી અલ્લામા અમીની એને કહેવામાં આવે છે કે તમે એક હદીસ બયાન કરો તો અલ્લામા અમીની કહે છે કે ઠીક છે અલ્લામા અમીની એક હદીસ બયાન કરે છે મન માત વલમ યારિફ ઇમામ ઝમાનિહી માત મીતતલ જાહિલિયા કે જે કોઈ પોતાના જમાનાના ઇમામને ઓળખ્યા વગર આ દુનિયાથી મરી જાય તો એની મોત જાહેલિયતની મોત છે જાહેલિયત એટલે કે ઇસ્લામ લાવવા પહેલાની મોત જે જમાનો રસૂલે ખુદા પહેલાનો હતો એને જાહેલિયતનો જમાનો કહેવાય
કે એ માણસ કુફરની હાલતમાં મુશ્રિકની હાલતમાં આ દુનિયા થઈ ગયો નજીસ હાલતમાં દુનિયા થઈ ગયો મન માદ વલમ યારિફ ઇમામ ઝમાનેહી માદ મિતદલ જાહિલિયા અલ્લામા અમીની બધાને પૂછે છે કે શું આ હદીસ બરાબર છે બધા એક એક સુન્ની આલિમ જે છે કહે છે કે હા આ હદીસ એકદમ જેની સનદ બિલકુલ બહેતરીન સનદ છે એકદમ સાચી સનદ છે અલ્લામા અમીની એક સવાલ કહે છે કે મને આમાં એક સવાલ છે તો કે શું સવાલ છે તો કે આ હદીસ પ્રમાણે મને બતાવો કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાના ઇમામ કોણ હતા આ એ મજમો છે કે જેમાં હજારો હદીસોને જાણકાર હિફ્ઝ કરેલી હોય કુરાન આખું હિફ્ઝ કરેલું હોય એવા માણસોથી એક સામાન્ય એવો સવાલ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની દીકરી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાના પહેલા ઇમામ કોણ છે અગર કહે લોકો કે ખલીફતુલ ઉલા ઔ સાની પહેલા ને બીજા ખલીફા તો ના બોલી શકે કારણ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા એ હાલતમાં આ દુનિયાથી રોકસત થયા કે એ બંને ઉપર ગઝબનાક હતા કારણ કે આ બંને લોકોએ જ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાના ઘર ઉપર આવી આગ અને લાકડી લાવી અને દરવાજો સળગાવ્યો હતો જનાબે મોહસિનની શહાદત વાકી થઈ હતી તો નથી કહી શકતા કે આ પહેલા બીજા ખલીફા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાના ઇમામ છે તો હવે શું કહેશે તો કે ઇમામ અલી અગર ઇમામ અલી કહે તો આખો અહેલે સુન્નત નો મઝહબ કે જે પહેલા બીજા ખલીફા ને માને છે એ આખું બરાબર નથી અને ત્રીજો ઓપ્શન એ છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા માટે નાઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ એમ પણ ના કહી શકે કે જનાબે ફાતિમા ઝહરા આ દુનિયાથી રોકસત થયા અને એનો કોઈ ઇમામ નહીં હતો એ ઇમામ ને માનતા નહીં હતા એમ તો ના કહી શકે કે એની મોત કુફરની મોત માટે ચૂપચાપ બધા આલિમો ઉભા થઈ અને એ જલસાને મૂકી દે છે વિચાર કરો અગર ટૂંકમાં જોવા જઈએ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાની જિંદગી એ બહેતરીન જિંદગી છે કે જે આજ સુધી અહેલે મઝહબે અહેલે બૈત શિયા ધર્મનો હક હોવાની સાબિતી આપે છે એક દરુદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર એ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાની ફઝીલત અગર બયાન કરવામાં આવે તો બહેતરીન ફઝીલત એક આલિમ કહે છે કે હું ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાની ફઝીલત બયાન કરું તો આપણે ઘણી વખત કોઈ માણસને કોઈ છોકરાને અથવા તો કોઈ માણસને ફઝીલત આપણે વાત કરતા હોઈએ તો એમ કે આ છોકરો બહુ ડાયો છે અથવા તો એમ કે સોના જેવો છે અને દયામાં છે અમારી કોમનો એની જેવી આપણે મિસાલ આપતા હોઈએ છીએ આ માણસ પણ આલિમ પણ કહે છે કે હું જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા માટે કંઈક તશબી આપું શું તશબી આપું તો કે ચાલ કહો કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા ચાંદ નો ટુકડો છે તો કે ના ચાંદ નો ટુકડો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાને કેવો બરાબર નથી કારણ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાના સદકામાં તો આ ચાંદ ને નૂરાનિયત મળેલી છે તો કે ચાલો હું આજે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા માટે કહું કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા એક એતવાલ છે એક સિતારો છે એક ચમકદાર સિતારો છે પણ ના જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા એ છે કે જેની શાદી માટે થઈને તો સિતારો એમની એમના શોહરની દેવડી ઉપર આવેલો ઝૂકેલો તો કે ના આ તસ્બી પણ બહુ ઓછી કહેવાય તો કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહા એક સમુદ્ર છે એક સાગર છે એક દરિયો છે શાયદ દરિયા સાથે તશબી આપો કે દરિયામાં ઘણા બધા કિંમતી જવાહરાત હોય ઘણી બધી વસ્તુ હોય તો કે આ પાણી દુનિયાનું પાણી અથવા તો હૌઝે કૌસર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાને મહેરમાં મળેલું છે એની સાથે હું કેમ તશબી દઈ શકું વિચાર કરે છે વિચાર કરે છે પછી છેવટે ત્યાં સુધી પહોંચે છે કે દુનિયાની કોઈ વસ્તુ
ما طاقت نتھی کہ جناب فاطمہ زہرہ سلام اللہ علیہ نے فضیلت بنی شکے ماتے جناب فاطمہ زہرہ سلام اللہ علیہ نے تشبیح آپی ہوئے تو انہیں ذاتی تشبیح آپی بڑے کہ فاطمہ فاطمہ چھے ایک صلوات پڑے محمد و آل محمد پر اپنے گھڑا نبیوں پسار دیا 124,000 نبی در ایک نبی نہیں کہیں کہیں نام نہیں پاچھا ہوتا ہے کہ لقب راکھ دیا آدم صفت اللہ نوح نبی اللہ ابراہیم خلیل اللہ اسماعیل ذبیح اللہ عیسیٰ روح اللہ ان کا گھڑی تشبیح آپ دی کہ حضرت ابراہیم اللہ نا دوست چھے اسماعیل اللہ نا زبا تھیلا چھے ایوی گھڑی تشبیح الگ الگ نبیوں تھی بڑے چھے پرندو آپ بدھا نبیوں نے تشبیح کرتا اگر جو بہترین تشبیح کے وہاں آوے تو یہ کہی چھے تو کہ رسول خدا نو لقب سوچے محمد عبداللہ کہ محمد جی چھے ای کون چھے اللہ نا بندہ شکم کارن کہ جبرائیل آمین ایک وقت آوے چھے رسول خدا نے خدمت مانے کہے جے کہ آپ بدی خزانہ نہیں چاہوی تمہاری پاس ہے جن دولت استفادہ کرو ہوئے کرو تمہاری منزلت میں کہیں کمی نہیں واقع تھا ایک بیجو اپشن خدا وندی عالم کی دو چھے کہ تمہیں عبداللہ بنو ابھی ماتھی تمہارے جے ایکسپٹ کرو ایک طرف کائنات نو خزانو ایک طرف اللہ نو عبد اللہ نو اسکلاو اللہ نو بندو رسول خدا جی وسطو نے اختیار کرے چاہیے سوچے عبداللہ اللہ نو بندو ہو اللہ نو اسکلاو ہو تو آپ بدھا لقب نبیوں نا ایک طرف اللہ نو دوست ہو کہ اللہ نو ذبی اللہ ہو کہ اللہ نو روح اللہ ہو بدی وسطو کرتا بہترین لقب اگر کوئی ہوئے تو اللہ نو بندو ہو ایوی جلید جناب فاطمہ زہرہ سلام اللہ علیہ اگر محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم عبداللہ چھے تو جناب فاطمہ زہرہ سلام اللہ علیہ امت اللہ چھے اللہ نی کنیز چھے ایک درود پڑے محمد و آل محمد پر مولا کائنات امنی بہترین صفات سوچے تو کہ امام علی علیہ السلام نو شرف ای چھے کہ ای قسیم النار والجنہ چھے کہ امام علی علیہ السلام جنت انے جہنم نا وہچنار چھے کونے جنت میں جاوانو کونے جہنم میں جاوو ای کون ڈیسائیڈ کرے چھے کون ڈیسائیڈ کر سے کہا مطبع امام علی ابن ابی طالب علیہ السلام اللہ ایوی شرید امام علی علیہ السلام نو جب لقب چھے شفیع المؤمنین تو جناب فاطمہ زہرہ سلام اللہ علیہ نی منزلت پن ای منزلت چھے کہ قیامت ما اہل بیتنا چاہو وارانا اتوا تو امام حسین علیہ السلام نا عزادارونی شفاعت جناب فاطمہ زہرہ سلام اللہ علیہ کرشو یعنی ایوی منزلت ما دے اتنو بس چھے کہ جارے جناب فاطمہ زہرہ سلام اللہ علیہ محشرنا میدان میں آوشے تو ایک صدا دیوہ میں آوشے آواز دیوہ میں آوشے کہ اے اہل محشر تمہیں تمہاری آنکھوں نے جھکاوی لیو کارن کے بنت رسول فاطمہ زہرہ سیدت النساء العالمین آوی رہی آچھے انہیں ای حالت میں آوشے کہ اللہ نے بارگاہ ما فریاد کرنا رشے ہاتھ ماں رومال ہشے اے پروردگار ہاتھ ماں مرا رومال چھے ایما عزاداروں نا آنسو چھے انے مارا حسین نی قربانی نے لئی نی آوی چھو اصغر نی قربانی نے لئی شفاعت خدا بندی آدم جناب فاطمہ زہرہ سلام اللہ علیہ نے شفاعت میں رد نہیں کرے پرنتو شفاعت میڑا ہوا ماتے
જરૂરી છે કે આપણી કંઈક તૈયારી હોવી જોઈએ? બસ એક વાત ને મસાહેબ તરફ પાછો મળી. એક ઓરત આવે છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા પાસે અને કહે છે, બેબી મને મારા શોહરે મોકલેલી છે, મને બતાવો કે તમારા હકીકી શિયા કોણ છે, તમારા હકીકી શિયા કોણ છે, તમારા ચાહવાવાળા હકીકી ચાહવાવાળા. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા જવાબ આપે છે કે અમારા હકીકી શિયા એ છે કે અલ્લાહની અને એના રસૂલની વાત પર અમલ કરતા હોય, એમની ઇતાઅત કરતા હોય અને ગુનાહોથી પરહેજ કરતા હોય અને અમારી મોહબ્બત રાખતા હોય. એ ઔરત જાય છે એના શોહર પાસે અને કહે છે કે આવી રીતે તો કે આપણે ઇતાઅત તો કરે છે અલ્લાહને અને રસૂલને, અહલે બૈત પ્રત્યે મોહબ્બત પણ રાખે છે, પરંતુ ગુનાહોથી પરહેજ આપણાથી થતું નથી, તો આપણે શિયા નહીં હોવું. રોવા લાગે છે, શું થશે? એ તો આપણને કઈ નથી થતું, આપણે ગુનાહ કરીએ છીએ અને એમ વિચાર કરીએ છીએ કે ફકત અઠવાડિયામાં એક વખત મજલિસ કરવાથી બધું માફ થઈ જશે. એ આપણી માન્યતા છે, પણ અહલે બૈત આ ચાહે છે આપણાથી. કેટલી વસ્તુ? ત્રણ વસ્તુ. અલ્લાહ અને રસૂલની ઇતાઅત પહેરવી, ગુનાહોથી પરહેજ, ત્રીજું મોહબ્બત અહલે બૈત. અને આમાંથી એમ જ કહીએ કે હું અહલે બૈતની મોહબ્બત રાખું છું અને બીજી બે વસ્તુ મૂકી દો, થાય કોઈ દિવસ? ના. એ માણસ રોવા લાગે છે, થોડી વાર થાય છે એટલે એની પત્ની પાછી આવે છે જનાબે સૈયદા પાસે કે તમે જે વાત કરી, મેં મારા શોહરને વાત કરી તો એ રડવા લાગ્યો કે આપણે તો ગુનાહ કરીએ છીએ, શું ગુનેગાર તમારો શિયા ના હોઈ શકે? જનાબે સૈયદા સલામુલ્લાહ અલયહા કહે છે કે ગુનાહ કરવા વાળો અમારો શિયા હોઈ શકતો. એ ઔરત જઈ એના શોહરને કહે છે, એનો શોહર ઔર ગિરિયા કરવા લાગે છે. અને બંધ નથી થતો. છેવટે એ ઔરત ફરી કંટાળીને આવે છે, કહે છે કે તો શું અમે બધા જહન્નમમાં જશું? કારણ કે અમે ઇતાઅત તો કરીએ છીએ, તમારી મોહબ્બત પણ રાખીએ છીએ, પરંતુ ગુનાહ પણ થઈ જાય છે. એમ નથી કે જાણી જોઈને અમે કરતા હોય, માસૂમ પણ નથી, થઈ જાય છે. તો શું અમે તમારા શિયા નથી? પહેલા અમારા શિયા એ છે જે જિંદગીમાં ગુનાહો નથી કરતા. મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ ઇબ્ન અબ્બાસ ને ફરમાવે છે કે તકવા શું છે ખબર? તકવા ઈ છે કે એક ચીકણી માટી વરસાદ પડેલો હોય અને જ્યાં ફાસી બહુ હોય, પાણી સાથે મેલાંશ થઈ જાય, પરણો ફાંસી તો કેવું ચીકણું થઈ જાય, એવામાં જગ્યાએ જગ્યાએ આજુબાજુમાં કાંટા હોય, કાંટાના ઝાડ, અને એમાં તે સ્વાનું કપડું પહેરી અને કોઈ ઇન્સાન ત્યાંથી પસાર થતો હોય, એવામાં પોતાના કપડાને બચાવીને લઈ જવું કે એ કાંટામાં ના ભરાય, એને માટીના છીટા એના ઉપર ના પડે અને રસ્તો પસાર કરી નાખવો, એનું નામ છે તકવા. ઈ છે પરહેજગારી, ઈ છે ગુનાહોથી બચવું. અત્યારે આખો જમાનો ઝુલમથી ગુનાહોથી ભરાઈ ગયેલો છે, એમાં પોતાના દામનને બચાવીને નીકળવું, એનું નામ છે તકવા. અને ઈ માણસ છે શિયા. આ ઔરત આવે છે કે અમે તો આવું નથી કરી શકતા, તો શું જનાબે સૈયદા કહે છે કે એ અમારો શિયા નથી પણ મોહિબ છે અમારો. અગર જો એ પોતાની જિંદગીમાં તોબા કરતો રહેશે,
عبادت کرتو رہشے اطاعت کرتو رہشے ہماری محبت راکتو ہوشے تو قیامت نہ دی اسے امینی شفاعت کرشو کیا کرسے شفاعت ہوئے جارے ابن عباس مولا کائنات ابن عباس نے کہے چھے تو ابن عباس بیجا کوئی نہیں پاسے جنے بات کرے چھے یہ آوے چھے مولا کائنات پاسے مولا تمہیں جی ریتے بات کرو چھو اسے پا پوسیبل ہمارا تھی کارن کہ ہمیں آ دنیا میں جیون بتاویے چھئے پرنتو ایو تو بنی نہ سکے کہ آ گناہوں نہ چھاتا ہمارا اوپر نہ اڑے ایمان کہے چھے کہ نہ تقوا ایٹلے شو خبر چھے تقوا ایٹلے کہ اگر جو تارا تھی گناہ گئی جائے تو تو ઉભો થાને પાછું તોબા કરી લે જાણેની મિસાલ એ હોય કે તું એવી ચીકણા રસ્તા ઉપર જાતો હોય અને જાતા જાતા પડી જા તો વળી તું ઉભો થવા અને તારા કપડાને જરા જરા સાફ કરના અને ફરી આગળ વધ અગર પાછો પડી જા તો પાછો ઉભો થઈને પાછો આગળ વધ આ છે તકવા તારા માટે એટલે કે અગર જો તારાથી ગુના થઈ જાય છે તો તું તોબા કર અને ફરી કોશિશ કર કે તું એ ગુના તરફ પાછો ના પડે અને વળી પાછો ગુનાહ થઈ જાય બીજો કાંઈ તો વળી તોબા કરીને વળી આગળ વધ આ છે તારો ઇબ્ને અબ્બાસ કહે છે મોલા આ બંનેમાં ડિફરન્સ કેમ છે તો કે ખાસ લોકોનો તકવા છે એ મારા અસલી શિયાઓ છે કે જે ગુનાહ નથી કરતા પરંતુ જે આ અમારી મોહબ્બત રાખે છે અને ગુનાહ પણ કરે છે તો એને બરઝખમાં ભોગવવું પડશે પરંતુ એને કયામતમાં અમારી શફાઅત નસીબ થશે તો આ છે આપણે અગર જો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની જિંદગીને સમજીએ તો બહેતરીન દર્સ છે નાનકડી ઉંમર છે 18 વર્ષ પણ બહેતરીન જિંદગી એવી છે કે રસૂલે ખુદા એના માટે ફરમાવે છે ફાતિમા તો બાદ આ તો મિન્ની ફાતિમા મારો ટુકડો છે ફાતિમા સૈયદતુન નિસાઈ આલમીન છે ફાતિમા દુનિયાની હોર છે ફાતિમા અમતુલ્લાહ છે અલ્લાહની કનીઝ છે ફાતિમા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાની ફઝીલત માટે બસ છે કે જ્યારે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા રસૂલે ખુદા પાસે આવતા રસૂલે ખુદા એમના એહતરામ માટે ઊભા થઈ ચૂક્યા મલેકુલ મૌત જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહાના દર ઉપર આવે છે તો અગર રજા વગર દાખલ નથી બલકે દકુલ બાપ કરે છે દરવાજો ખટખટાવે છે ત્રણ વખત આવે છે જનાબે ફાતિમા ઝહરાને મોકલાવી ત્રીજી વખતે રસૂલે ખુદા કહે છે આ ફાતિમા ઝહરા આ તારા ઘરનો શરફ છે કે અહીંયા મલેકુલ મૌત પણ રજા લઈને આવે છે બાકી મલેકુલ મૌત કોઈ જગ્યા ઉપર રજા નથી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા ત્યારે સવાલ કરે છે બાબા કયામતનો દિવસ જ્યારે આવશે ત્યારે મારી તમારી સાથે મુલાકાત ક્યાં થશે તો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા આ સવાલ ઉપર રસૂલે ખુદા જવાબ આપે છે આ ફાતિમા જ્યારે મહશર બરપા હશે ને ત્યારે હું એ જગ્યા ઉપર ઊભો હશ જ્યાં નામે આમાલ પરતાજે કરવામાં આવતા હશે તતાઉલ કુતુબમાં ઊભો હશ હું તારા ચાહવાવાળાઓને તમારા આઝાદારોને તારા હુસૈનના આઝાદાર ના નામે આમાલને પકડી એના જમણા હાથમાં હું દેતો હોઈશ કારણ કે એના ડાબા હાથમાં આ નામે આમાલ આવશે એ નુકસાનમાં હશે તો કે બાબા અગર ત્યાં પણ મુલાકાત ના થાય તો ગચી ક્યાં મુલાકાત થશે તો કે મિઝાન ઉપર હું ઊભો હોઈશ કે જ્યાં તમારા શિયાઓના તમારા ચાહવાવાળાઓના આમાલને તોડવામાં આવતા હશે અગર જો એની નેકીઓનું પલ્લું ઓછું હશે તો હું મારી નેકી એ લોકોના નામે એ લોકોના મિઝાનમાં એ લોકોના બાલાન્સમાં નાખી અને એ લોકોને આગળ પસાર કરાવીશ આગળ વધારા બાબા ત્યાં પણ મુલાકાત તો હું ક્યાં મુલાકાત કરીશ તો કે પોલીસ રાત ઉપર હું તમારા શિયાને તમારા ચાહવાવાળાઓને હુસૈનના આઝાદારોને બોલે સિરાત ઉપરથી પસાર કરાવતો નજર આવીશ હું જન્નતમાં દાખલ નહીં થાઉં તો કે બાબા અગર ત્યાં પણ મુલાકાત ના થાય તો કે તો પછી આખરી મારી મુલાકાતનો સંભવ કયામતમાં જહન્નમના દરવાજાની બહાર છે
جہنم نے باجو ماہج کیا ہوں اللہ پاسے دعا کرتو ہش کے اگر کوئی بہو گنہگار کوئی بہو گنہگار اگر اینا گناہوں نہ حساب جہنم داخل ہوشے تو ہوں اللہ نے بارگاہ ماں دعا کری یعنی سفارش کری یعنی جہنم دی آزاد کراوانی کوشش کر آچے جناب فاطمہ زہرا سلام اللہ علیہ نو مرتبہ پرندو آ امت نہ سمجھی شکی جناب فاطمہ زہرا کون چھے અને એમના ઘર ઉપર આગ અને લાકડી લઈને આવી ગયા એમના દરવાજાને સળગાવવામાં આવ્યો મોહસિનની શહાદત વાગી જનાબે ફાતિમા ઝહરા વસિયત કરે છે આય અલી હવે એમ ગરીબ હું તમારાથી રૂખસદ લઈ રહી છું મારી આ વસિયત છે કે જે મજલિસની શરૂઆતમાં બયાન કરવામાં حضرت جناب فاطمہ زہرا سلام اللہ علیہ نے آنکھوں میچائی چھے حضرت علی علیہ السلام نے قبر آنکھوں مافے چھے علی علیہ السلام حج رسول اللہ داخلے بلاوی نہیں چکیا آتا یا فاطمہ زہرا نو داگ ابھی جو داگ علی پر آوے گا حضرت روح امام علی علیہ السلام غسلوں کو پڑھنے تیاری کرے چھے غسل دیتا دیتا ایک چیخ مارے چھے جناب سلمان گئے تھے اے علی اے حیدر کرار اے فاتح خیبر و قندر چیخ دیوی نہ لڑائی نہ میدان میں جو نہ زخم وقت جو چیخ دیوی اے باب علی غسل گھر علی باہر آئے چلے گئے تھے اے سلمان غضب دے گیو غضب دے گیو فاطمہ زہرا نواز علی آتی ٹوٹی گئی آتی فریاد پڑھ نہ کری او فاطمہ جی اللہ لعنت اللہ علی القوم سیعلم الذین ظلموا ای من قلب ینقلب خدا واسطے نے محمد صلی اللہ علیہ محمد ہماری مسجد سے عذاب قبول فرما ہمارا گناہ نے کبیرہ سے گرا نے معاف فرما ہماری مشکلات نے آسان فرما ہمارا رزق میں برکت دے محمد دشمن اسلام محمد فرمان ربنا تقبل منا حسین